એમએસ યુનિવર્સિટીની પાદરાની એમકે કોલેજમાં નવીન બિલ્ડિંગના નિર્માણને લઈને વિવાદ સર્જાયો છે. એમએસ યુનિવર્સિટીની વડોદરાની પાદરાની એમકે અમીન આર્ટ્સ એન્ડ કોમર્સ ફેકલ્ટીમાં પાદરામાં સાયન્સ બ્લોક માટે નવનિર્મિત બિલ્ડિંગનું નિર્માણ શરૂ કરાતા પાદરા કોલેજના વિદ્યાર્થીઓ માટે રમતગમતનું મેદાન નહીં રહે તે માટે પાદરા કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવીને નારાજગી દર્શાવી હતી. જ્યાં પૂર્વ વિદ્યાર્થીઓનું માનીએ તો સાયન્સ ફેકલ્ટીના નવા બ્લોક માટે જે નિર્માણ કરવામાં આવશે તો રમતગમતનું મેદાન પણ નહીં રહે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. આજે કરેલી રજૂઆત કરવામાં વિદ્યાર્થીઓનું હિત નહીં જળવાય તો આગળની રણનીતિ માટે પૂર્વ વિદ્યાર્થીઓ વિચાર કરશે. પાદરા કોલેજની અંદર જે ગ્રાઉન્ડની અંદર સાયન્સ ફેકલ્ટીની બિલ્ડિંગ બનવાની હતી એનો અમે વિરોધ આજે સવારે નોંધાયો હતો સિન્ડિકેટ સભ્યોને. એ લોકો આજે અહીંયા આવ્યા છે. એ લોકો બિલ્ડિંગ હટાવવાનું તો ના કહે છે, કારણ કે સાયન્સ ફેકલ્ટી એવું સમજાવે છે કે પાદરાની જરૂરિયાત છે. એટલે અમે પણ એ લોકોને થોડાક બીજા મુદ્દા આપ્યા છે કે ભાઈ એડમિશન પાદરાના દરેક જણને મળવું જોઈએ, પણ હજુ એ લોકો બિલ્ડિંગ હટાવવાનું તો ના જ કહે છે. તે છતાં અમે અમારો વિચારીને આગળ પ્લાન કહીશું. ગ્રાઉન્ડનો થોડોક ભાગ જતો રહે છે અંદર, હા, એટલે થોડોક મોટા ભાગનો ભાગ જતો રહે છે રમતગમત માટેનો. તો એના માટે અમે સવારથી આજે વિરોધ ચાલુ છે અમારો અને અત્યારે કામ બંધ છે. એમકે અમીન કોલેજમાં પૂર્વ વિદ્યાર્થીઓની રજૂઆતના પગલે વડોદરા એમએસના સેનેટ મેમ્બર જીગર ઇનામદાર સહિત સ્ટાફ પાદરા કોલેજ ખાતે દોડી આવ્યા હતા અને રજૂઆતના પગલે શું થઈ શકે છે તે માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. જીગર ઇનામદારે જણાવ્યું હતું કે પાદરા કોલેજ ફરી એકવાર ધમધમી ઉઠે અને સાયન્સ ફેકલ્ટી માટે નવી બિલ્ડિંગના લેબોરેટરી સહિતની સુવિધા મળી રહે તે માટે નવા બિલ્ડિંગનું નિર્માણ કરવાનું હાથ ધરવામાં આવી રહ્યું છે, જે રજૂઆતની શક્યતાને ચકાસવા માટે આવ્યા હતા અને પૂર્વ વિદ્યાર્થીઓ સાથે પરામર્શ ચર્ચાઓ કરીને ભેગા મળીને કોલેજના હિત માટે વિનંતી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. પાદરા કોલેજ ખાતે ફેકલ્ટી ઓફ સાયન્સનું યુનિટ ચાલુ કરવાનો યુનિવર્સિટીએ નિર્ણય લીધો. પાદરા કોલેજે વર્ષોથી મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયનું અભિન્ન અંગ છે અને આર્ટ્સ ફેકલ્ટીમાં ધીરે ધીરે એડમિશન્સ ઓછા થઈ રહ્યા હતા. આર્ટ્સ ફેકલ્ટીનું સેક્શન અહીંયાથી બંધ કરીને વડોદરા લઈ જવામાં આવ્યું. કોમર્સ ફેકલ્ટી માત્ર બાકી રહી હતી. ફરી એકવાર એમકે અમીન પાદરા કોલેજ લાઈવ થાય અને વધારે લોકો એમાં જોડાય, પાદરાના સ્થાનિક લોકોને અહીંયા પૂરતું એજ્યુકેશન એમના લોકલ વિસ્તારમાં મળી રહે એ માટે યુનિવર્સિટી એવો નિર્ણય લીધો કે પાદરા ખાતે સાયન્સ ફેકલ્ટી ચાલુ કરીએ. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાયન્સ ફેકલ્ટી એકોમોડેટ થઈ શકે એમ નથી. એની અલગ અલગ વિષયોની લેબોરેટરીથી માંડીને ઘણી બધી જુદી જરૂરિયાતો છે અને એ જરૂરિયાત માટે નવું બિલ્ડિંગ બાંધવાનું કામ એ ચાલુ થયું છે. પાદરાના જે કોઈ જાગૃત નાગરિકો છે એ નાગરિકોએ જે એમના રમતના મેદાન માટેનો જે આખો ઇસ્યુ છે એ ઇસ્યુ રેઝ કર્યો છે, તેઓ પણ સૌ પાદરાના જાગૃત નાગરિકો છે. આજ એમકે અમીન પાદરા કોલેજના સૌ એલ્યુમનાઈ છે અને એ સૌની ભાવના એ સૌની લાગણીનું અમે યુનિવર્સિટી તરફથી સન્માન કરીએ છીએ. એમનું જે કોઈ સૂચન હતું એની શક્યતા ચકાસવા માટે અમે યુનિવર્સિટી તરફથી અમારા સિનિયર સિન્ડિકેટ મેમ્બર દિનેશભાઈ યાદવ, રાજેન્દ્રભાઈ પટેલ, મિનેશભાઈ, અમે સૌ વડોદરાથી અત્યારે આવ્યા છીએ. યુનિવર્સિટીના અમારા જે એન્જિનિયર છે રુદ્રેશભાઈ શર્મા એ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને એ તમામ શક્યતાઓ અમે અહીંયા જોઈ છે. અમે એમને વિનંતી કરી છે કે જે કામ ચાલી રહ્યું છે એ કામ ચાલુ રહેવા દો, સૌ મિત્રો પોઝિટિવલી વિચાર કરી અને જવાબ આપવાના છે અને પાદરા કોલેજના હિતમાં નિર્ણય થાય એવી સૌની લાગણી છે. એ મિત્રો પણ પાદરા કોલેજનું ભલું ઈચ્છે છે, અમે પણ પાદરા કોલેજનું ભલું ઈચ્છીએ છીએ. સૌ ભેગા મળીને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈશું એવી અમારી અપેક્ષા. સ્પોર્ટ્સ એરિયાનું જે મુખ્ય મેદાન છે એ એઝ ઇટ ઇઝ જ છે. જે વધારાનો ભાગ છે અહીંયા આજુબાજુના વિસ્તારના સૌ લોકો રજાના દિવસે રમવા માટે આવતા હોય ત્યારે આટલું મોટું મેદાન નાનું પડે એ સ્વાભાવિક છે, પણ સાથે સાથે ફેકલ્ટી ઓફ સાયન્સ અહીંયા ચાલુ થાય એ પણ પાદરા માટે એટલું જ જરૂરી છે અને એટલા માટે આ આખી ચર્ચા છે. બહુ સકારાત્મક વાતાવરણમાં ચર્ચા થઈ છે અને સૌએ બહુ સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.